हाय फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल्स वन टच फिजिक्स। आ वीडियो में आपणे चेप्टर 6 कार्य ऊर्जा पावर माटे एनसीईआरटी टेक्स्टबुक में आपेला स्वाध्यायना दाखला विषे चर्चा करीशू। तो सौ प्रथम आपणे स्वाध्याय में क्वेश्चन नंबर 6.4 आपेल छे, जेमां अहींया आपेल छे, आलेख आपेल छे, स्थिति ऊर्जा वी ओफ एक्स एटले के स्थिति ऊर्जा वी एक्स नुं विधेय छे। એટલે એક્સ અક્ષ પર એક્સ એટલે સ્થાન સાથે સ્થિતિ ઉર્જા બદલાય છે, આ એનો આલેખ છે। તો રેખીય સરળ આવર્ત ગતિ કરતા કણ માટે, રેખીય સરળ આવર્ત ગતિ એટલે કે દોલન માટેનું એક ચેપ્ટર આપણે આવે છે ભાગ 2 માં, એની અંદર વાત કરવામાં આવે છે। તો કે માનો કે કોઈ એક પદાર્થ જે છે એ આ રીતે બે બિંદુની વચ્ચે આ રીતે આમ દોલન કરતો હોય, તો આને રેખીય સીધી રેખા પર એનો પથ છે એટલે રેખીય સરળ આવર્ત ગતિ। આવર્ત ગતિ પુનરાવર્ત ગતિની વિશે આપણે અગાઉ આગળ ચર્ચા કરીશું, અત્યારે આપણે વાત કરી કે આ દોલન હોય એને રેખીય આવર્ત ગતિ કહેવાય। તો આ એનું મધ્યમાન સ્થાન ત્યાંથી અહીંયા સુધી આવે, પછી અંતિમ બિંદુ કહેવાય, અંત્ય બિંદુ, અહીંયા અંત્ય બિંદુ, તો અંત્ય બિંદુ પાસે એક ક્ષણ માટે સ્થિર થશે અને પછી પાછું આવશે, એટલે અહીંયા એની ગતિ ઉર્જા શૂન્ય થવી જોઈએ, બરાબર। એટલે આ એક તંત્ર છે, તો એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને છે। એટલે આપણે અહીંયા યાંત્રિક ઉર્જા સંરક્ષણની નો નિયમનો લાગુ પાડી અને વાત કરશું। તો આ એનું મધ્યમાન સ્થાનથી આ બાજુ આપણે ધન એક્સ દિશામાં જઈ, તો આ એક્સની કેટલી કિંમત આવે એટલી જ આ બાજુ આવે, અને આપણે કંપ વિસ્તાર પણ કહી શકાય, એટલે કે એક દિશામાં મહત્તમ સ્થળાંતર કેટલું થશે એની આપણે ચર્ચા કરવી છે। તો આપણે અહીંયા જોઈએ, રેખીય સરળ આવર્ત ગતિ કણ માટે સ્થિતિ ઉર્જા વિધેય આપ્યું છે વી ઓફ એક્સ। તો વી ઓફ એક્સની અંદર કે, તો કે જે છે દોલનનો બળ અચળાંક છે એ 0.5 આપેલો છે, એટલે પહેલાં આપણે વી ઓફ એક્સ બરાબર 1/5 x² આ રીતે લઈશું, એટલે 1/5 x 0.5 એટલે 1/5 x² કરીશું, એટલે x² છેદમાં 4 થઈ જશે, આ સ્થિતિ ઉર્જા થઈ। હવે આપણને એમ કહે છે કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા એટલે યાંત્રિક ઉર્જા આપણી પાસે થઈ, E બરાબર 1 જૂલ, અને આ સ્થિતિ ઉર્જા થઈ જેટલી કુલ ઉર્જા ધરાવતો ગતિ કરતો કણ એક્સ બરાબર +-2 મીટર પહોંચે એટલે પાછો જ ફરવો જોઈએ, એટલે કે અંત્ય બિંદુએ પાછો ફરવો જોઈએ। એટલે આપણે લખી શકીએ કે દોલનના અંત્ય બિંદુઓ પાસે દોલકની ગતિ ઉર્જા કે શૂન્ય થાય, કારણ કે ત્યાં ક્ષણ માટે સ્થિર થાય। તો આપણી પાસે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ગતિ યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા। યાંત્રિક ઉર્જામાં આપણી પાસે 1 આપેલ છે, ગતિ ઉર્જા શૂન્ય ગણશું, વત્તા અહીં આપણે લઈશું x² 4, તેથી x² 4, તેથી x±2 મીટર। એટલે આનો અર્થ એમ થશે કે જે દોલક આપણે હમણાં દોરેલ હતો કે જે આ પથ પર ગતિ કરે છે, તો અહીં x = 0, આ એક્સ અક્ષ કહી દઈ, તો અહીં x = +2 મીટર ત્યાંથી પાછો ફરશે એટલે અહીંયા ગતિ ઉર્જા શૂન્ય થશે, પછી આમ જશે તો અહીંયા પણ x = -2 મીટર સુધી જઈ શકશે, એટલે એના અંત્ય બિંદુ એટલે આપણે દર્શાવવાનું છે કે x = +-2 મીટર પહોંચે, એટલે અહીંથી અહીંયા સુધી પહોંચે અથવા અહીંથી અહીંયા સુધી પહોંચે એટલે પાછો જ ફરવો જોઈએ। તો આ આપણે દર્શાવી દીધું, આને એક કંપ વિસ્તાર પણ કહી શકાય। તો આપણે અહીંયા સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા અને ગતિ ઉર્જાને લગતો ન્યુમેરિકલની ચર્ચા કરી। હવે આપણે એનસીઆરટી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયમાં બીજો એક ન્યુમેરિકલ, જે ટેક્સ્ટબુકમાં નંબર આપ્યો છે 6.9, અહીંયા આપણે એને ક્વેશ્ચન નંબર 2 કહીશું, એના આપણે ચર્ચા કરીએ। એ અહીંયા પ્રશ્ન છે, એમસીક્યુ ટાઈપ છે। તો પહેલાં આપણે જોઈએ તો કે પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, ક્વેશ્ચનમાં જે પણ આપેલું હોય એને સરળ રીતે પહેલાં સમજી એમાંથી શું ડેટા આપે છે એ અલગ કરવાનું, એ સૌ પ્રથમ આપણું કાર્ય હોવું જોઈએ। તો એક પદાર્થ સ્થિર છે એટલે પ્રારંભિક વેગ V0 = 0 છે, તે એક પરિમાણમાં એટલે એક પારિમાણિક ગતિ છે એટલે સુરેખ પથ પર ગતિ છે એમ લખી શકાય, સુરેખ પથ પર ગતિ। પછી અચર પ્રવેગથી એટલે
प्रवेग a बराबर जीरो सॉरी a बराबर अचल थी गति करे छे, t समय तेने मळतो पावर कोना संप्रमाणमां होय, એટલે પાવર માં ટી નું વિધેય હોવું જોઈએ, પાવર ટી ઉપર આધારિત હોવો જોઈએ, બાકી બધી રાશિ અચળ હોવી જોઈએ. તો આપણી પાસે સૂત્ર છે પાવર પી બરાબર બળ ગુણ્યા વેગ. હવે પાછું બળ એટલે એમ ઇન્ટુ એ ઇન્ટુ વી, દળ ગુણ્યા પ્રવેગ એટલે બળ થશે ફરીથી એમ એ વીની જગ્યાએ આપણે પ્રવેગ ગુણ્યા સમય કરી એટલે વેગ આવશે, એટલે અહીંયા મૂકી શકાય, એટલે આપણી પાસે આવશે એમ એ સ્ક્વેર ઇન્ટુ ટી પી બરાબર, જ્યાં એમ અને એ અચળ છે તેથી પી ચલે છે ટી, તેથી આપણી પાસે ઓપ્શન આવશે જવાબ બી, જવાબમાં આવશે બી. તો આ બી ઓપ્શન આપણો થશે. તો આ રીતે આપણે જોયું કે અહીંયા પાવર અચળ છે, તો આ અચળ છે એટલે મળતો પાવર પી કોના સંપ્રમાણમાં, તો કે ટીની એક ઘાત, આ બધું અચળ એટલે પી ચલે છે ટી. હવે આપણે એનસીઆરટી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયમાં પ્રશ્ન છે 6.10 એના વિશે ચર્ચા કરીએ. એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની જે પાવર એટલે કે પાવર સપ્લાય કરે છે એ ઉદ્ગમમાંથી પાવર જે ડિલિવર થાય છે અચળ છે ની અસર હેઠળ એક દિશામાં એટલે સુરેખ પથ પર ગતિ કરે છે, ટી સમયમાં તેનું સ્થળાંતર એટલે સ્થળાંતર એક્સ ટીનું કેવી રીતે વિધેય હોય એ આમાં આપણે ચાર ઓપ્શનમાંથી ગોતવાનું રહેશે. તો આપણે પહેલાં અને એક રીત જોઈએ, પ્રથમ રીત, તો ધારો કે ટી વન બરાબર ઝીરો સમયે વી વન બરાબર ઝીરો અને એક્સ વન બરાબર ઝીરો એટલે કે ઉદ્ગમ બિંદુ પર છે આપણે એમ સમજીએ, પછી ટી ટુ બરાબર ટી સમયે વી ટુ બરાબર એનો વેગ વધીને વી થશે અને એક્સ ટુ બરાબર આપણે ધારો કે એ એક્સ અંતર કાપે છે એમ કહીએ, બરાબર આપણે આ જોઈ લીધું. હવે આપણે જોવાનું છે કે પાવર છે એ અચળ પાવર છે, તો આપણી પાસે સૂત્ર છે પાવર પી બરાબર એફ ઇન્ટુ વી, તો પાછું એફ એટલે એમ એ ઇન્ટુ વી, વી એટલે આપણી પાસે છે પ્રવેગ બરાબર એટલે વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય, એટલે ફરીથી એ ઇન્ટુ ટી મૂકશું એટલે એમ એ સ્ક્વેર ઇન્ટુ ટી પી આવશે. હવે આપણે જોઈએ કે એક જ દિશામાં ગતિ કરે છે એટલે ગતિના સમીકરણમાં જશું, એટલે ગતિના સમીકરણમાં આપણે વાત કરી એક્સ બરાબર વી ઝીરો ટી વત્તા એક દ્વિતીયાંશ એ ટી સ્ક્વેર, અહીંયા આપણે જોઈએ તો આવી રીતે લઈએ છીએ એક્સ માઇનસ એક્સ ઝીરો, એક્સ ઝીરો અને એક્સ ઝીરો કહી શકાય એટલે આમાં એક્સ જ આવશે, અહીંયા એક્સ ઓછા ઝીરો બરાબર ઝીરો ગુણ્યા સમય ટી વત્તા એક દ્વિતીયાંશ એ ટી સ્ક્વેર, એટલે એક્સ બરાબર એક દ્વિતીયાંશ એ ટી સ્ક્વેર, તેથી એ બરાબર ટુ એક્સના છેદમાં ટી સ્ક્વેર, આ રીતે આવશે, જેને આપણે પરિણામ એક કીધું ને પરિણામ એકમાં મૂકશું એટલે આપણી પાસે આવશે પી બરાબર એમ એ સ્ક્વેર સોરી એની જગ્યાએ આપણે મૂકવાનું છે એટલે ટુ એક્સ અપોન ટી સ્ક્વેર નો સ્ક્વેર ઇન્ટુ ટી, આ એ સ્ક્વેરનું મૂક્યું ને ટી મૂક્યું, હવે પાછું આવશે એમ ફોર એક્સ સ્ક્વેર છેદમાં ટીની ચાર ઘાત થશે, અહીંયા ટી સ્ક્વેર છે એનો સ્ક્વેર એટલે ચાર ઘાત એટલે ટીનો ઘન થશે પી. તો આપણે આની અંદરથી જોઈએ તો આપણી પાસે મળશે એક્સ સ્ક્વેર બરાબર સીધું જ સામે લઈ જાય પી ટી ક્યુબ છેદમાં ફોર એમ, તેથી એક્સ બરાબર આનું વર્ગમૂળ લઈ લઈ એટલે વર્ગમૂળમાં પીના છેદમાં ફોર એમ અને ટી જે છે એનોય ઘન અને એનું વર્ગમૂળ એટલે વર્ગમૂળ આપણે અલગથી લખીએ એટલે એક્સ બરાબર વર્ગમૂળમાં પીના છેદમાં ફોર એમ અને એક વર્ગમૂળને આપણે એક દ્વિતીયાંશથી દર્શાવાય એટલે ટીની ત્રણ દ્વિતીયાંશ એટલે એક્સ ચલે છે ટીની ત્રણ દ્વિતીયાંશ, આ રીતે આપણે ઓપ્શન મળશે સી. બીજી એક રીત છે આપણે એ પણ જોઈએ, તો એની અંદર આપણે વાત કરીએ સ્થળાંતર આપ્યું છે, આપણી પાસે આ એક રીત થઈ ગઈ, હવે આપણે બીજી રીત જોઈએ, તો એની અંદર આપણને સ્થળાંતર આપ્યું છે, તો કે સ્થળાંતર આપ્યું એટલે કાર્ય થવું જોઈએ,
तो आपणे वात करीए के कार्य W बराबर पावर, हवे जो आपणे वात थई के पावर P बराबर कार्यना छेदमां समय, कार्य करवाना समय दरने पावर कहेवाय, एटले W बराबर P इंटू टी। हवे आपणे वात करीए के कार्य ऊर्जा प्रमेय मुजब कार्य W बराबर डेल्टा K, परंतु W बराबर गति ऊर्जानो फेरफार, તેથી ડેલ્ટા કે બરાબર પી ઇન્ટુ ટી। પાછું ડેલ્ટા કે એટલે અંતિમ ગતિ ઉર્જા છેદમાં ઓછા શરૂઆતની ગતિ, એટલે કે એફ માઇનસ કે આઈ બરાબર પી ઇન્ટુ ટી। હવે શરૂઆતમાં તો વેગ શૂન્ય છે એટલે ગતિ ઉર્જા શૂન્ય હોય, એટલે અંતિમ જ લઈ લેવાની હશે, એટલે એક દુત્યાંશ એમ વી સ્ક્વેર ઓછા ઝીરો બરાબર પી ઇન્ટુ ટી। તેથી આપણે આને વી સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવીએ તો કે વી સ્ક્વેર બરાબર ટુ પી સામે જશે છેદમાં એમ ઇન્ટુ ટી। હવે આપણે પાછું આને વાત કરી દઈએ વર્ગમૂળ લઈ લે, એટલે વી બરાબર વર્ગમૂળમાં ટુ પી છેદમાં એમ, અને આની વર્ગમૂળને બદલે એક દુત્યાંશ ઘાત લખશું, એટલે વેગ છે તો વેગ એટલે સ્થાનના ફેરફારનો સમય દર, એટલે ડીએક્સ બાય ડીટી બરાબર વર્ગમૂળમાં 2p upon m into t ની એક દુત્યાંશ। આપણને કીધું છે સ્થળાંતર કોના સમપ્રમાણમાં, t ના કેવા વિધેયમાં, એટલે x t નું વિધેય હોવું જોઈએ, x t પર આધારિત હોવું જોઈએ, એટલે આપણે વેગમાંથી પાછા x માં જશું, એટલે આપણી પાસે ફરીથી આવું આવશે, એટલે dx બરાબર વર્ગમૂળમાં 2p upon m t ની એક દુત્યાંશ into dt, એટલે p પાવર અચળ છે, m અચળ છે, એટલે આ પદ અચળ છે। સંકલન લઈશું, સંકલન dx ક્યાંથી, તો x બરાબર ઝીરોથી x સુધીનું બરાબર, અહીંયા અચળ બાર લઈ લઈ 2p upon m આનું સંકલન લઈશું, સંકલનમાં t ની એક દુત્યાંશ dt 0 થી t। હવે આનું સંકલન માટે આપણી પાસે તો નિયમ છે તે સંકલનમાં x ની n dx, તો કે x ની n પ્લસ 1 છેદમાં n પ્લસ 1, અહીંયા એક દુત્યાંશ છે, એટલે એક દુત્યાંશ વત્તા એક એટલે ત્રણ દુત્યાંશ, એટલે અહીંયા આપણે વાત કરીએ અહીંયા કંઈ નથી, એટલે x આવશે, એટલે x અને એનો જવાબ આવશે 0 થી x બરાબર વર્ગમૂળમાં 2p છેદમાં m, અને આનો જવાબ આવશે t ની ત્રણ દુત્યાંશ ઘાત છેદમાં ત્રણ દુત્યાંશ અને 0 થી t, એટલે x મૂકો એટલે x આવશે, x માઇનસ 0 એટલે x જ, વર્ગમૂળમાં 2p upon m, અને આ ઉપર જશે એટલે બે તૃતીયાંશ ટીની ત્રણ દુત્યાંશ ઘાત, આ બધું અચળ છે એટલે x ચલે છે ટીની ત્રણ દુત્યાંશ ઘાત, એટલે ફરીથી આપણને પાછો જવાબ સી આવશે। તો અહીંયા આપણે કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને ગયું, અને અહીંયા આપણે છે જે ડાયરેક્ટ આ રીતે લઈને કરીશું, એટલે બે રીત થઈ આપણી પાસે, તો આવી રીતે આ ઓપ્શન પણ હોઈ શકે, એમાં ઘણીવાર આપણે કલનશાસ્ત્રનો પણ ઉપયોગ કરવો પડતો હોય છે। હવે આપણે એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં એક ક્વેશ્ચન 6.11 વિશે ચર્ચા કરીશું। એક પદાર્થની યામ પદ્ધતિની ઝેડ અક્ષ પર ગતિ સીમિત રાખવા માટે એફ જેટલું બળ લગાડવામાં આવે છે, જે અચળ બળ લગાડવામાં આવે, જ્યાં એફ આપેલ છે એટલે આપણે એફ લખશું, તો એફ બરાબર માઇનસ આઈ કેરેટ વત્તા બે જે કેરેટ વત્તા ત્રણ કે કેરેટ છે, જ્યાં આઈ જે કે એ એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ પરના એકમ સદિશો છે। આ પદાર્થને ઝેડ અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરાવવાની છે, ખાલી ઝેડ અક્ષ પરનું જ સ્થળાંતર છે, એટલે સ્થળાંતર આપણે કહીશું સ્થળાંતર ડી બરાબર 0i² વત્તા 0j² વત્તા 4k² એમાં એક્સ અને વાય દિશામાં સ્થળાંતર શૂન્ય છે એટલે 0 0 લીધું। હવે આપણે કાર્ય શોધવું છે, તો કાર્ય માટે W બરાબર એફ સદિશ ડોટ ડી સદિશ, તો માઇનસ આઈ કેરેટ વત્તા 2j² વત્તા 3k² ડોટ 0i² વત્તા 0j² વત્તા 4k². હવે આપણે મેં તમને અહીંયા આ રીતે બતાવેલું છે ડોટ ગુણાકાર, તો આની અંદર એક પણ વાત છે, આમાં આપણે જૂનો કન્સેપ્ટ પણ યાદ રાખવો પડે, આઈ ડોટ આઈ તો જ 1 થાય, આઈ ડોટ જે
आई डॉट के जीरो थाय एटले आ पहेलानो पहेला साथेनो गुणाकार जीरो एटले जीरो थई जशे पछी आनो आनी साथे गुणाकार पण अहींया जीरो छे एटले जीरो थई जशे हवे आई डॉट के अहींया पण करशो तो आपणे वात थई आई डॉट के जीरो थई जशे એટલે પહેલાનું ત્રણેયનું સાથેનું થઈ ગયું. હવે બીજી વાત કરીએ જે ડોટ આઈ એ પણ જીરો થઈ જશે એટલે ભલે અહીંયા જીરો છે ઉમેય જીરો થઈ જશે. પાછું જે ડોટ જે એમાં અહીંયા જીરો છે એટલે એ પણ જીરો થઈ જશે. એટલે બીજાનું ત્રીજાની સાથે વાત કરીએ તો જે ડોટ કે એ પણ જીરો થઈ જશે એટલે એ થઈ ગયું. હવે ત્રીજા પદમાં પહેલા સાથે ગુણાકાર જીરો થવાનો છે, ત્રીજા પદનો બીજા પદ સાથેનો ગુણાકાર જીરો થવાનો છે, ને ત્રીજા પદનો ત્રીજા સાથે એટલે કે ડોટ કે એટલે વન થશે. એટલે ત્રણ ગુણ્યા ચાર એટલે બાર અને કે ડોટ કે એટલે વન એટલે બાર જૂલ એટલે આટલું કાર્ય થશે. આ રીતે પણ ગણી શકાય. આપણે બીજી રીતે વાત કરી દઈએ તો આની અંદર આપણે પહેલાં વાત કરી એફ બરાબર આના ઘટકો લઈ લઈએ. માઇનસ વન છે એટલે માઇનસ આઈ કેરેટ છે એટલે માઇનસ વન, પ્લસ બે જે કેરેટ એટલે બે, અને ત્રણ છે એટલે આનો મતલબ શું થાય કે બળ એક્સ દિશામાં ઋણ એક્સ દિશામાં એક ન્યૂટનનું લાગે છે, વાય દિશામાં બે ન્યૂટનનું અને ઝેડ દિશામાં ત્રણ ન્યૂટનનું બળ લાગે, એ રીતનું બળ લાગે છે. અને સ્થળાંતર ડીમાં આપણે ઝીરો ઝીરો છે એટલે ઝીરો ઝીરો અને ચાર લઈ લઈ. ફરીથી આપણે કાર્ય ડબલ્યુ બરાબર એફ સદિશ ડોટ ડી સદિશ, તો આપણે આની અંદર એ રીતે લેતા હતા આપણે આ જ કન્સેપ્ટ ડબલ્યુ બરાબર કોઈ માનો કે એ સદિશ ડોટ બી સદિશ, તો એનું ડોટ ગુણાકાર જોતો હોય તો એ એક્સ ઇન્ટુ બી એક્સ વત્તા એ વાય ઇન્ટુ બી વાય વત્તા એ ઝેડ ઇન્ટુ બી ઝેડ, આ રીતે આપણે કરતા હોઈએ છીએ. એટલે આપણે અહીંયા લઈ લઈશું આના ઘટકો પહેલાં લઈ લઈએ માઇનસ એક બે ત્રણ ડોટ ઝીરો ઝીરો ચાર, એટલે માઇનસ એક ગુણ્યા ઝીરો બે ગુણ્યા ઝીરો વત્તા ત્રણ ગુણ્યા ચાર, આ બધું પદ શૂન્ય થશે એટલે બાર જૂલ. આ રીતે પણ લઈ શકાય. અને અહીંયા અહીંયા આપણે જોઈ કે આ કન્સેપ્ટ ખાસ યાદ રાખવાનો, આઈ ડોટ આઈ વન થાય, જે ડોટ જે વન થાય અને કે ડોટ કે વન થાય, પરંતુ આઈ ડોટ જે ઝીરો થાય, જે ડોટ કે ઝીરો થાય અને આઈ ડોટ કે પણ ઝીરો થાય. એટલે અહીંયા આપણે કે ડોટ આઈ લો તો પણ ઝીરો થાય. સપોઝ આનો આપણે આની સાથે ગુણાકાર લે જે ડોટ કે, તો જે ડોટ કે ઝીરો થાય એટલે બે ગુણ્યા ચાર આઠ પણ ગુણ્યા ઝીરો થઈ જશે. એટલે એની અંદર આવો કન્સેપ્ટ આવે છે. એટલે આ પણ આ રીતે આપણે ગણી શકીએ. અને આ રીતે મોસ્ટ ઓફ લી આવો ગણવા કરતાં આપણે આ રીતે જોઈ લેવાનું ઘટકો લઈ અને આ રીતે ગણી શકાય. એટલે અહીંયા આપણે કાર્ય ગણી લીધું. હવે આપણે એનસીઆરટી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર 6.12માં ચર્ચા કરીશું. કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻¹⁹ જૂલ, એટલે ઈવી એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો એકમ છે અને એનું રૂપાંતરણ છે. ઇલેક્ટ્રોન વોલ્ટ મોસ્ટ ઓફલી ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં જોવા મળશે આ એકમ ઉર્જાનો. હવે આપણે વાત કરીએ તો કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે ગતિ ઉર્જા માટે આપણે વાત કરી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કે ઈ બરાબર 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે એમનામ જ રાખશું, અને પ્રોટોનની ગતિ ઉર્જા એ આપણે કેપી બરાબર 100, અહીંયા આપણે ફેરવું હોય તો ફેરવી શકાય 10 × 1.6 લઈ અને પછી કરી શકાય, આપણે રાખીએ ત્યારે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આ રીતે છે. તો કોણ ઝડપી હશે એમ કીધું છે, તો ગતિ ઉર્જાનું સૂત્ર આપણી પાસે કે બરાબર 1/2 mv² છે. એની અંદર ઇલેક્ટ્રોન માટે જે પ્રોટોન માટે ગતિ ઉર્જાનો ગુણોત્તર જોઈ તો 1/2 mev² છેદમાં 1/2 mpvp² ઉપર નીચે આપણે ગતિ ઉર્જાના સૂત્ર લીધા, ઉપર ઇલેક્ટ્રોન માટે લીધા, નીચે પ્રોટોન માટે, 1/2 1/2 કટ થઈ જશે એટલે આ રીતે આવશે. આપણે સામે લઈ જાય એટલે કે ઈ એમ પી
छेद में के पी एम ई बराबर अँ वी अने छेद में वी पी है यू अपने बेनो एक साथ वर्ग कर दईसू ए वीई अपॉन वीपी बराबर नो वर्ग बराबर आ थशे तेथी गति ऊर्जा माटे वीई अपॉन वीपी बराबर वर्गमूल में के ई एटले आवशे दस इलेक्ट्रॉन इलेक्ट्रॉन वोल्ट में उड़ी जैसे छता आपणे लखी 1.6 गुणिया 10^-19 एक इलेक्ट्रॉन वोल्ट बराबर 1.6 गुणिया 10^-19 तो 10 किलो इलेक्ट्रॉन वोल्ट बराबर केटली 10^3 = 10^4 થશે એટલે 10^4 ગુણ્યા 1.6 ગુણ્યા 10^-19 એટલે 1.6 ગુણ્યા 10^-15 થશે એટલે આપણે આ રીતે લખી શકાય 1.6 ગુણ્યા 10^-15 પછી આપણી વાત આપણે પહેલા વાત કરી દઈએ અહીંયા લખ્યું છે કે ઈ એમ પી છેદમાં કે પી એમ ઈ આ રીતે આવશે હવે આપણે લઈએ કે વી ઈ અપોન વી પી બરાબર વર્ગમૂળમાં 10 પછી કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉડી જશે એટલે આપણે 10 જ રાખો અને એમ પી એટલે કે પ્રોટોનનું દળ તો 1.67 ગુણ્યા 10^-27 છેદમાં 100 પ્રોટોનની ગતિ ઉર્જા આપણને આપી છે 100 કિલો એટલે એક અને એનું પછી સામે ઇલેક્ટ્રોનનું દળ એટલે 9.11 ગુણ્યા 10^-31 હવે આપણે અહીંયા વાત કરી દઈએ કે 1.67 આ એક આમાં ઉમેરી દઈએ અને 10^-26 -27 + 1 એવી રીતે 9.11 ગુણ્યા 10^-31 + 2 એટલે -29 કરશું અને આખાનું વર્ગમૂળ લઈ લઈશું હવે આપણે જોઈએ 29 ઉપર લઈ જઈએ એટલે 29માંથી 26 જશે એટલે 3 રહેશે એટલે 1.67 ના છેદમાં 9.11 ગુણ્યા 10^3 થશે હવે આપણે જોઈ કે અહીંયા 10^3 વર્ગમૂળ ન નીકળે ઘાત હંમેશા બેકી હોવી જોઈએ એટલે એક દસકો આપણે આમાં વાપરી નાખીએ એટલે 16.7 ગુણ્યા 10^2 = 9.11 અને આખાનું વર્ગમૂળ લેશું હવે આપણે 16.7 / 9.11 કરવાનું રહેશે એટલે આપણે કેલ્સીમાં જોઈ લઈ 16.7 / 9.11 બરાબર કરી પછી એનું વર્ગમૂળ બટન દબાવી દઈશું એટલે આપણી પાસે આવશે 1.35 39 ને 10^2 છે એટલે 1 થશે અહીંયા 10^4 હોય તો 2 થાય એવી રીતે જોવાનું 10^9 = 6 હોય તો 6નું વર્ગમૂળ 2 નીકળું એવી રીતે 6નું વર્ગમૂળ એવું નહીં અડધું કરી નાખવાનું એટલે 10^1 થશે એટલે 13.54 થશે વીઈ અપોન વીપી તેથી વીઈ બરાબર 13.54 ગુણ્યા વીપી એટલે કે પ્રોટોનના વેગનું 13 ગણું કરીએ અરે વીઈ બરાબર પ્રોટોનના વેગનું 13.5 ગણું કરીએ ત્યારે ઇલેક્ટ્રોનનો વેગ મળશે એટલે આમ ઇલેક્ટ્રોનનો વેગ ઝડપી છે ભલે એની ગતિ ઉર્જા ઓછી છે પરંતુ એનું દળ પણ જો -31 kg છે એટલે એને કારણે એની વેગ વધારે છે એટલે આપણે આ રીતે પણ એની ગતિ ઉર્જાને ગોતી શકીએ તો તમે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ